શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આપણે કહીએ છીએ જગત બગડ્યું છે, પણ શ્રીમદ ભાગવતના ઉદ્ગાતા કહે છે જગત બગડ્યું નથી, મનુષ્યની આંખ, મન અને બુદ્ધિ બગડ્યા છે. તું તારા કાળજાને, આંખ, મન, બુદ્ધિને સુધારીશ તો જગત સુધરી જશે. કોઈને પણ ભોગ દૃષ્ટિથી જોવાના નહીં, પરંતુ ભગવદ્ દૃષ્ટિથી જોવાના. જગતને ભોગ દૃષ્ટિથી જોયા એને બદલે ભગવદ્ દૃષ્ટિથી જોવા લાગીએ, ભોગ બુદ્ધિની બદલે ભગવત બુદ્ધિનો ઉપયોગ કરીએ. અજ્ઞાની જીવ જ્યારે જગતને નિહાળે છે ત્યારે તેનું મન ચંચળ થઈ જાય છે, પરંતુ જ્ઞાની મહાત્માનું મન ચંચળ થતું નથી. અજ્ઞાનીની દૃષ્ટિમાં ભોગ દ્રષ્ટિ છે તો જ્ઞાનીની દૃષ્ટિમાં ભગવત ભાવ છે. દૃષ્ટિ સુધરશે તો સૃષ્ટિ સુધરશે. ભાગવત આંખ આપે છે, દૃષ્ટિ આપે છે. કોઈનો બાહ્યાકાર જોવો નહીં. એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા. તેમના 8 અંગ વાંકા જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનક રાજા તેમને પૂછે છે, અમે સર્વે તો તમારું વાંકું શરીર જોઈને હસીએ છીએ, પરંતુ તમે શા માટે હસો છો? અષ્ટાવક્ર બોલ્યા, મેં માન્યું હતું કે જનક રાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ બિરાજે છે, પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા છે. આ તો ચમાર લોકોની સભા છે, તમે બધા શરીરનો વિચાર કરો છો. તમે સર્વ મારા શરીરને શું જુઓ છો? આ શરીરમાં શું સારું છે? તે મળમૂત્રથી ભરેલું છે, પરંતુ મારા શરીરમાં રહેલા આત્માને જુઓ. હું પવિત્ર બ્રાહ્મણ છું. તમે આકૃતિ જોઈને હસો છો, પરંતુ મનુષ્યની કૃતિને જોવી જોઈએ. આકૃતિ પૂર્વજન્મના પ્રારબ્ધથી મળે છે, માટે મારી કૃતિ જુઓ. પરમાત્મા કૃતિને જોવે છે, મનુષ્ય આકૃતિને જુએ છે. દિતિ એટલે ભેદ બુદ્ધિ, અદિતિ એટલે અભેદ બુદ્ધિ, બાહ્યાકાર વૃત્તિ. દિતિ ભેદ બુદ્ધિમાંથી રાક્ષસોનો જન્મ થાય છે, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ જેવા. અદિતિ અભેદ બુદ્ધિમાંથી ભગવાન વામન જન્મે છે. જગતને ભેદભાવથી જોવાના નથી, જગતને અભેદભાવથી જોવાના છે. જેની બુદ્ધિમાં ભેદ, તેના મનમાં પણ ભેદ આવે છે. ભેદ વિકાર વાસનાને ઉત્પન્ન કરે છે. જ્ઞાનીઓ અભેદ ભાવે સર્વને જુએ છે. અનેકમાં એકનો અનુભવ કરવો એ ખરેખર જ્ઞાન છે. એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું, મૂર્તિ માટે આ ચેલાઓ ઝઘડો કરશે એવું મહાત્માએ વિચાર્યું અને આ મૂર્તિઓ વેચી અને ભંડારો કરીશ એવો એમણે નિર્ણય લીધો. મૂર્તિઓ વેચવા લઈ ગયા. ગણપતિની મૂર્તિ 10 તોલાની થઈ, ઉંદરની મૂર્તિ 11 તોલાની થઈ. સોનીએ કહ્યું, ગણપતિની કિંમત 1000 રૂપિયા અને ઉંદરની 1100 રૂપિયા. મહાત્મા કહે, ગણપતિ તો માલિક દેવ છે, એની કિંમત ઓછી કેમ આપે છે? સોની કહે, હું તો સોનાની કિંમત આપું છું, દેવની નહીં. જ્ઞાની પુરુષો આકારને જોતા નથી, જ્ઞાની પુરુષો સૃષ્ટિને નિર્વિકાર ભાવે જુએ છે. આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. ગોરો કાળો એવી ભેદબુદ્ધિ છે ત્યાં સુધી વિકાર વાસના રહેશે. અદિતિ એ બ્રહ્મવૃત્તિ છે. બાહ્યાકાર વૃત્તિ થાય તેને પરમાત્મા મળે છે. મન જેનું ચિંતન કરે છે તેવું તદાકાર તે બને છે. પ્રભુએ ધન આપવામાં વિષમતા કરી છે, કર્મ પ્રમાણે ધન મળે. તન પણ સરખા આપ્યા નથી, પણ મન બધાને સરખા આપ્યા. પરમાત્માએ મન ગરીબ અને તવંગરને સરખું જ આપ્યું છે. મનથી કેટલાક સંસારનું ચિંતન કરે છે તો તેનું પતન થાય છે,
જ્ઞાની પુરુષ એ જ મનથી પરમાત્માનું ધ્યાન કરે છે. મનથી સંસારનું ચિંતન કરીએ તો સંસાર મળે, મનથી શ્રી કૃષ્ણનું ચિંતન કરીએ તો શ્રી કૃષ્ણના દર્શન થાય, મનથી વિષયોનું ચિંતન કરીએ તો વિષયાકાર થાય, મનથી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરીએ તો કૃષ્ણાકાર બની શકાય. વિષયાકાર મન ન થાય ત્યાં સુધી વિષયનું જ્ઞાન થતું નથી. બ્રહ્માકાર મન ન થાય ત્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન પણ થતું નથી. હરિ ઓમ.